माटे या देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप अयनी मात्रा शीखीश। अयनी मात्रा, अयनी मात्रा आपेल निशानी प्रमाण हो जे निशानी तमने देखाय छे ते अयनी मात्रा नी निशानी छे, बराबर। अयनी मात्रा कोईपण अक्षर नी उपर लगाड़वामां आवे छे। आपणे एने समझीए, समझो आ शू छे, क, क वत्ता अई, आ शू लख्युं छे, अई, क वत्ता अई बराबर कई, बराबर। हवे आगळ जुओ, क वत्ता आ कई निशानी छे, अई नी निशानी छे, तो क मां अई नी निशानी उमेरवामां आवी एटले शू थई गयुं, कई, बराबर। अने उपर आ जो शब्द नी अक्षर नी उपर लगाड़वामां आव्युं छे, बराबर। तो गमे ते अक्षर होय तो अई नी मात्रा तेनी उपर लगाड़वामां आवे छे। हवे आपणे थोड़ोक आगळ जे आपणा वर्ण छे एने जोई लईए, पछी एमां आपणे अई नी मात्रा लगावीने बोलीशुं। न ह म प क र च। हवे आपणे आमां अई नी मात्रा लगाईए तो न मां अई नी मात्रा नई, ह मां अई नी मात्रा हई, म मां अई नी मात्रा मई, य मां अई नी मात्रा यई, क मां अई नी मात्रा कई, र मां अई नी मात्रा रई अने च मां अई नी मात्रा चय, बराबर। तो जुओ, तमे पाछळ जारे बोलो त्यारे अई संभळावे छे। हुं तमने ફરી એકવાર બોલીને બતાવું છું, તમારી રીતે જ વાંચવાનું ડાયરેક્ટ। નઈ હઈ મઈ યઈ કઈ રઈ અને ચઈ। હવે આપણે એના શબ્દો જોઈએ, આપણાને વધારે ખ્યાલ પડશે। આ શું લખ્યું છે? ભૈયા, મૈયા, નૈયા, છૈયા, લડવૈયા, ગવૈયા, ભવૈયા, ગઢવૈયા, તરવૈયા, કનૈયા, ચૈત્ર, જૈન, ચૈલ, નૈયત, રૈયત, વૈશાખ, ઐરાવત, એક્ય, બેરી અને કૈલાશ, બરાબર। આ રીતે તમારે પણ વાંચવાનું રહેશે। હવે આપણે ચોપડીમાં જોઈ લઈએ। જો ચોપડીમાં જે આ જે શબ્દ હતા તે પેલા આપણે નોટબુકમાં વાંચી લીધા, હવે આગળ જે આ વાંચો લખ્યું છે એ જે વાક્ય છે આપણે એ વાંચીએ। વૈશાખની પૂનમ આવી, કનૈયાના ઘરમાં આનંદ છે, ગવૈયા ભજન ગવડાવે છે, મૈયા વીણા વગાડે છે, કનૈયો થઈ થઈ નાચે છે, બરાબર। તો તમારે ઘરે પેલા નાના નાના શબ્દો વાંચવાનું પ્રયત્ન કરવું પડશે, પછી તમને વાક્ય વાંચતા આવડશે। હવે આપણે આગળ એ અને અઈની માત્રાવાળા જે સ્વાધ્યાય છે એ આપણે કરીશું। સ્વાધ્યાય એક્સરસાઇઝ જ્ઞાન ગમત, પહેલું, નીચે આપેલા શબ્દોમાં એ અને અઈની માત્રા લગાવો। અહીંયા શબ્દો આપ્યા છે, તો કઈ શબ્દમાં એની માત્રા લાગે અને કઈ શબ્દમાં અઈની માત્રા લાગે એ તમારે લગાવવાનું રહેશે, બરાબર। તો આ શું લખ્યું તું? ખલ, ખલ નહીં થાય, શું થાય? ખેલ, તો ખેલમાં કઈ માત્રા આવે? એની। આ પસા, પસા નહીં થાય, પૈસા, તો પૈ અઈ સંભળાય છે ને, પૈસા બોલીએ ત્યારે, તો આમાં કઈ માત્રા આવી ગઈ? અહીની। આ છે મદાન, આપણે મદાન નથી હોતું, શું હોય છે? મેદાન, તો મે બોલીએ એટલે કઈ માત્રા આવી? એની, તો મ ઉપર કઈ માત્રા આવશે? એની માત્રા, મેદાન। અને આ જન, જન ની થાય જૈન, તો એઈન, એઈ એસ સંભળાવે છે ને તમને પાછળ માત્રામાં, તો આમાં કઈ માત્રા આવશે? અહીંની માત્રા આવશે। પછી આ છે થલી, થલી નહીં થાય થેલી, તો થે બોલીએ એટલે એની માત્રા સંભળાવવામાં આવે છે, તો આમાં કઈ માત્રા આવી ગઈ? એની માત્રા। આ મજ, મજ નહીં થાય મેજ, બરાબર, મે, તો મે બોલીએ ત્યારે કઈ માત્રા સંભળાય છે? એની માત્રા, તો અહીંયા કઈ માત્રા આવશે? એની માત્રા, બરાબર।
હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો. તમારે ચિત્ર જે દેખાય છે તેને તમારે ઓળખવાના છે અને તે ચિત્રના નામ તમારે અહીં લખીને વાક્ય પૂર્ણ કરવાનું છે. બરાબર? તો પહેલું ચિત્ર શાનું છે? રેલ. તો તમારે અહીંયા રેલ લખવાનું છે. રેલ ગાડી આવી. બીજું ચિત્રમાં શું દેખાય છે? થેલી. તો તમારે અહીંયા થેલી લખવાની છે. થેલી માંથી ફળ કાઢ. ત્રીજું ચિત્ર શાનું છે? સૈનિક. તો અહીંયા તમારે સૈનિક લખવાનું છે. સૈનિક દેશની રક્ષા કરે છે. પછી આગળ જે છે એટલે કે જે સુરેશ. અને આ કઈ ચિત્ર દેખાય છે? કયું ચિત્ર છે? કેરીનું. તો સુરેશ કેરી ખા. પછી જો અહીંયા મોર છે અને આ બાજુ ઢેલ છે. બરાબર? અને ગુજરાતીમાં ઢેલ કહેવાય. તો તમારે અહીંયા ઢેલ લખવાનું છે. ઢેલ નાચે છે. બરાબર? અને આ કયું ચિત્ર દેખાય છે? મહેલનો. તો રાજા મહેલમાં રહે છે. બરાબર? આ રીતે તમારે ચિત્ર ઓળખીને તમારે અહીંયા લખવાનું રહેશે. તમારા એક્ઝામમાં પણ આવું જ આવવાનું છે. ચિત્ર જોઈને વાક્ય પૂર્ણ કરો. બરાબર? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે આગળ ત્રીજો પ્રશ્ન. મેની મદદથી શબ્દો બનાવો. ઉદાહરણ ત મે. જો અહીંયા ત લખ્યું છે ને વચ્ચે મે છે તો તમારે ઉદાહરણ પ્રમાણે બધા કરવાના. પેલા અહીંનું શબ્દ લેવાનું, પછી આ લેવાનું. તો ત મે. પછી આપણે બનાવીએ આગળ જ મે. જમે. પછી આગળ ર મે. અહીંયા લખ્યું છે રમે. પછી શું બનશે? ભ મે. ભમે બી લખીશું. પછી ગ મે. ગમે. અ મે. એટલે તમારે શબ્દ બનાવીને અહીંયા લખવાના રહેશે. હવે આગળ છે ચોથો પ્રશ્ન. નીચેના કોઠામાંથી એ અને અઈ માત્રાવાળા શબ્દો શોધો. આ જે તમને દેખાય છે કોઠો, અહીંયા બધું બધી માત્રાવાળા શબ્દ લખેલા છે. બધી માત્રા એટલે કે અઈ અને ફક્ત એની માત્રાવાળા છે. બરાબર? તો તમારે અહીંથી શોધવાના છે અને તેને છૂટા પાડવાના છે. છૂટા પાડવાના એટલે કે તમારે તેને અલગ અલગ કરવાનું છે. આ જે કોલમ છે તમને દેખાય છે એમાં તમારે એની માત્રા લખવાની છે. એટલે કે ઉદાહરણ તરીકે બે, એની માત્રાવાળા શબ્દ લખવાના. અને આ જે કોલમ છે તમારે તેમાં અહીંની માત્રાવાળા શબ્દ લખવાના. તો ઉદાહરણ તરીકે રૈયત. જો આમાં એની માત્રા દેખાય છે અને એમાં અહીંની માત્રા. તો હવે જુઓ, પહેલો જે છે એમાં જો ગણેશ, આમાં એની માત્રા આવી એટલે આપણે એના કોલમમાં લખ્યું ગણેશ. પછી છે વૈશાખ, આમાં અહીંની માત્રા આવી તો આખો શબ્દ આપણે વૈશાખ આ અહીંની માત્રાવાળા શબ્દમાં લખ્યું. પછી જુઓ આગળ કયો છે રે ત, આ કઈ માત્રા છે? આમાં એની માત્રા, તો એ વાળા કોલમમાં આપણે લખીશું. જો મેં નીચે લખ્યું છે રેત. પછી આગળ શું છે? નૈના, આમાં કઈ માત્રા દેખાય છે? અહીંની માત્રા. તો આપણે નૈના અહીં વાળા કોલમમાં લખીશું નૈના. બરાબર? આ રીતે તમારે આમાંથી શોધીને અહીંયા લખવાના રહેશે. હવે આગળ પ્રશ્ન જોઈએ. આગળ છે પાંચમું. ચિત્ર જોઈ યોગ્ય નામ પર વર્તુળ કરો. તમારે આ ચિત્ર જોવાનું છે અને આગળ જે નામ આપ્યા છે તેમાંથી યોગ્ય નામ શોધીને તેમાં તમારે વર્તુળ કરવાનું છે. હવે આ કયું ચિત્ર દેખાય છે? તો આપણે એને આમ હાથી કહીએ, પણ ગુજરાતીમાં શું કહેવાય એને? અઈ ઐરાવત. બરાબર? આમ હાથી કહેવાય અને ઐરાવત પણ કહેવામાં આવે છે. તો હવે ઐરાવત ક્યાં લખ્યું છે? તો આ કઈ માત્રા દેખાય છે? અઈની. અઈ ર માં આની માત્રા રાવત, ઐરાવત. આ શબ્દ આવી ગયો ઐરાવત પહેલો જ, એટલે એને વર્તુળ કરી દીધો. પછી છે ઐક્ય અને ઐલ, તો આપણે જરૂર નથી. પછી આને શું કહેવાય? મૈના. તો મૈના, તો મૈનામાં ક્યાં લખ્યું છે? આ જુઓ, પહેલો શબ્દ છે મૈના, નૈના, હૈના. તો આપણે આ શબ્દ છે તો આમાં આપણે વર્તુળ કર્યું. પછી આને શું કહેવાય? મેઘ. તો જો પહેલો શબ્દ જ મેઘ આવે છે એટલે મેઘ ઉપર આપણે વર્તુળ કર્યું. પછી આ શું છે? ઢેલ. તો ઢેલ તમને નીચેની લાઈનમાં દેખાય છે. મેલ ઢેલ ખેલ. તો ઢેલ ઉપર આપણે વર્તુળ કર્યું. બરાબર? એટલે ચિત્ર જોઈને તેના યોગ્ય નામ પર તમારે વર્તુળ કરવાનું રહેશે. પછી છે છઠ્ઠું. નીચેના શબ્દોમાં રંગ પૂરો. આ જે શબ્દ આપ્યા છે તેમાં તમારે અંદરની બાજુ આમાં આ રીતે તમને જે રંગ ગમે તે તમારે પૂરવાનું રહેશે. ઓકે, અહીંયા આપણી આ એક્સરસાઇઝ પૂરી થઈ. વંદે માતરમ.